તો હવે સમાચાર સુપરફાસ્ટ તરફ આગળ વધીશું. ગીરના જંગલમાં એક સપ્તાહમાં જ 4 સિંહોના મોતથી ખળભળાટ મચી ગયો છે. જંગલના પૂર્વ વિભાગના દલખાણિયા રેન્જમાં 3 અને રાજુલામાં 1 સિંહનું મોત થયું છે. મંગળવારે સિંહના 2 કોહવાઈ ગયેલા મૃતદેહ મળી આવ્યા. દલખાણિયા રેન્જની સેન્ચુરીની પૂર્વ પશ્ચિમ વાડીમાંથી આ મૃતદેહ મળી આવ્યા છે. બુધવારે કોહવાઈ ગયેલો મૃતદેહ દલખાણિયા રેન્જમાંથી અને 1 રાજુલા પાસેથી મળી આવ્યો હતો. 2 સિંહણ અને 2 સિંહના મોત થતા વન વિભાગ દ્વારા મોતનું કારણ જાણવા માટે પેનલથી પીએમ કરવામાં આવ્યું. મોતનું કારણ જાણવા માટે વન વિભાગના નિષ્ણાત અધિકારીઓ અને વેટરનરી ડોક્ટર્સ પણ કામે લાગ્યા. દલખાણિયા રેન્જમાં સેન્ચુરીમાં આ ઘટનાથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા. મૃત્યુઆંક વધુ હોવાની લોકચર્ચા પણ છે, પરંતુ વન વિભાગ 4 સિંહના મોત થયાની પુષ્ટિ કરે છે. બનાસકાંઠાને અસરગ્રસ્ત જાહેર કરવા કિસાન સંઘની માંગ કરાઈ છે અને પાલનપુરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું. વિવિધ 17 જેટલા મુદ્દાઓ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. માંગો નહીં સંતોષાય તો સરકાર સામે હલ્લાબોલની પણ ચીમકી. જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવો, ખાતરના ભાવ ઘટાડવા, નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવું, બનાસ ડેરીમાં દૂધના ભાવ વધારવા અને દાણના ભાવ ઘટાડવા સહિતના મુદ્દે રજૂઆત કરાઈ. જો ખેડૂતોની માંગણીઓ નહીં સરકાર સાંભળે તો પછી ખેડૂતો પણ હવે બાંયો ચઢાવશે. બનાસકાંઠામાં થરાદના ખોરડા પાસે કબૂતરોની હત્યા કરતી 2 યુવતીઓ ઝડપાઈ છે. 2 યુવતીઓ સહિત 4 લોકો ઝડપાયા છે. જીવદયા પ્રેમીઓએ 4 શખ્સોને મેથી પાક ચખાડી અને પોલીસના હવાલે કર્યા. સુરતના કાપોદરા વિસ્તારમાં એક પત્નીએ જો પોતાના પતિની હત્યા કરી નાખી. હત્યારી પત્ની દયા દુધાતની પોલીસે ધરપકડ કરી છે. 2 દિવસ પહેલા પતિએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે આખરે તેની પત્નીની ધરપકડ કરી છે. નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થતા એકવાર સંકટના વાદળો ફરી ઘેરાઈ રહ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા સપાટી ઘટી છે. નર્મદા ડેમમાંથી રાજ્યના અન્ય ડેમમાં પાણી છોડવામાં આવતા પાણીમાં ઘટાડો થયો છે. પાણીની આવક જાવકની વાત કરીએ તો ડેમમાં પાણીની આવક 15,343 અને જાવક 15,520 ક્યુસેક. વીતેલા 24 કલાકમાં ડેમની સપાટીમાં 4 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે, જ્યાં હાલ પાણીની સપાટી 125.89 મીટર પર છે. બોટાદના સ્વામિનારાયણ મંદિરે 200 વર્ષની પરંપરા તૂટી છે. ઠાકોરજીની જળયાત્રાના રસ્તાના વિવાદને લઈ અને 11મા વર્ષે જળયાત્રા બંધ કરાઈ છે. જળ જીલણી એકાદશીએ યોજાતી હતી ઠાકોરજીની જળયાત્રા. છેલ્લા 10 વર્ષથી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી નથી અને મંદિરમાં પાલખીની પૂજા કરી પાલખીની મંદિરના ગર્ભગૃહમાં મુકાય છે. જળયાત્રા બંધ રહેતા હજારો હરિભક્તો દુઃખી થયા છે. તપાસ અધિકારીઓ સમયસર કોર્ટમાં હાજર ન રહેવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યભરમાંથી હાઈકોર્ટમાં આરોપીઓની જામીન અરજી આપે છે અને હાઈકોર્ટના આદેશ બાદ પણ જિલ્લામાંથી તપાસ અધિકારીઓ સમયસર હાજર રહેતા નથી, જેના કારણે હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરી છે. તપાસ અધિકારીઓ સમયસર હાજર ન રહે તે ન ચલાવી લેવાય. કોર્ટની કામગીરીમાં થતા વિલંબના કારણે ન્યાયની પ્રક્રિયા પર અસર પડે છે. સમયસર હાજર નહીં રહી શકતા હોય તો તમામ અધિકારીઓને સૂચના આપો કે આગલા દિવસે આવી જાય તેવો આદેશ કરાયો. સરકારે ખેડૂતો માટે કરશે મોટી જાહેરાત. ખેડૂતોના આકસ્મિક મૃત્યુમાં અપાતી રકમ વધારાશે અને 1,00,000ની આ રકમ વધારી અને બમણી કરાશે. આકસ્મિક મૃત્યુના સંજોગોમાં ખેડૂતોના પરિવારને સહાય કરાશે. ખેડૂતોના પરિવારને સહાય મળી રહે તે માટે આ જાહેરાત જરૂરી છે.
સુરતમાં ઉધના પોલીસ મથક ખાતે કોંગ્રેસનો વિરોધ. બાળકો સામે વધી રહેલા ગુનાને રોકવા માટે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસના આ વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટર્સ સાથે સ્થાનિક લોકો પણ જોડાયા. પાલનપુરમાં બે દિવસ અગાઉ દલિત પર બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં ડીએસપી કચેરીએ તેઓ ધરણા કર્યા હતા અને આ યુવાન પર ટિફિન લઈ જવાના મુદ્દે બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો, જેના કારણે સમાજના લોકો રોષે ભરાયા છે. આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવા માટે સમાજે માંગ પણ કરી છે. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે પીજીવીસીએલની કચેરીનો ખેડૂતોએ દેખાવ કર્યો હતો અને સમયસર ખેડૂતોને વીજળી ન મળતી હોવાના લીધે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ પ્રકારનું પરિણામ ન આવતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો. ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીને તાળાબંધી કરી. અરવલ્લી નજીક ટેમ્પોમાં જનરેટરમાં બ્લાસ્ટ થયો. અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે જ મોડાસાના ઝાલોદર પાસે આ ઘટના બની હતી. 15 વધુ પદયાત્રીઓ દાઝ્યા હતા અને ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદી જતા મોટી જાનહાનિ ટળી. અમદાવાદના એસજી હાઈવે પર અચાનક જ એક કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટના એસજી હાઈવે પર આવેલા પકવાન 4 રસ્તા પાસે બની. કારમાં સવાર લોકો કાર સળગે તે પહેલા જ ઉતરી જતા કોઈ જાનહાનિની ઘટના નથી. આગની જાણ ફાયર ફાઈટર કરવામાં આવી અને ત્યારબાદ તેઓએ આગ પર કાબુ મેળવ્યો. રાજકોટના મોરબી રોડ પર એક કારમાં અચાનક જ આગ લાગી. મોડી રાત્રે કાર મોરબી રોડ પરથી સવાર થઈ હતી અને ત્યારે તેમાં અચાનક જ આગ લાગી અને પ્રચંડ ધુમાડો જોવા મળ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ડાંગના સાપુતારામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લાગી આગ અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન જ આગ લાગી હતી. સાપુતારા તંત્ર પાસે ફાયરની વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓએ જાતે જ આગ બુઝાવી. વિદ્યાર્થીઓએ ડોલથી પાણી છાંટી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. વરસાદ ન હોવાથી ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટિસ કરતા હોય મોટી દુર્ઘટના ટળી. મુજિયાસર ગામે શિક્ષકોની ઘટ સામે વાલીઓએ મચાવ્યો છે હંગામો. વાલીઓએ શિક્ષણનો બહિષ્કાર કર્યો છે. મુજિયાસર ગામમાં 5 શિક્ષકો સામે માત્ર 1 જ શિક્ષક છે અને જેથી 4 શિક્ષકોની ઘટ છે અને સ્થાનિકો હવે માંગ કરી રહ્યા છે. એમસીના આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા. વસ્ત્રપુરના અમદાવાદ વન મોલમાં દરોડા પાડવામાં આવ્યા. મોલમાં ચેકિંગ હાથ ધરી અને ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા. અમદાવાદના મોલ અને મલ્ટીપ્લેક્સ સંચાલકોને રાહત. એસસીએ આપી વચગાળાની મોટી રાહત. મોલ સંચાલકો સામે નહીં લેવાય ક્રિમિનલ એક્શન અને રાજ્ય સરકારે કોર્ટને બાંહેધરી આપી. જીતુ વાઘાણી દાંતા તાલુકાની મુલાકાતે પહોંચ્યા. દાંતા ખાતે બનાસ મેડિકલ કેમ્પનું ઉદઘાટન, ત્યારબાદ સિદ્ધહેમ પાટણ કેમ્પનું પણ ઉદઘાટન કરશે અને ત્યારબાદ માતાજીના ચરણોમાં શીશ નમાવશે. જૂનાગઢમાં વેરાવળ ઇન્દોર ટ્રેનને સ્ટોપ મળતા સ્ટેશન પર ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ટ્રેનનું સ્વાગત કર્યું. ઇન્દોરથી વેરાવળ વીકલી મહાનમાં ટ્રેન શરૂ થશે અને ઘણો સમય થયેલ પરંતુ આ ટ્રેનને જૂનાગઢ સ્ટોપ આપવામાં આવ્યું નથી. નર્મદાની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી. થરાદના ચુડમેર પાસેની આ ઘટના છે. સ્થાનિકોએ મૃતદેહને બહાર કાઢી થરાદ પોલીસને જાણ કરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 22 સપ્ટેમ્બરે અમદાવાદની મુલાકાતે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે 22 સપ્ટેમ્બરે યોજશે કારોબારી બેઠક. પ્રદેશ કારોબારીની બેઠકમાં અમિત શાહ આપી શકે છે હાજરી. અમદાવાદમાં સાબરમતી નદી ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે, જેને પગલે દાંડી બ્રિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધરણા કરવામાં આવ્યા.
साबरमती નદીમાં ગંદકી નાખવા બાબતે બેનર સાથે વિરોધ કરાયો। કોંગ્રેસ નેતા શશિકાંત પટેલ અને બદરુદ્દીન શેખ સાથે અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો। સાબરમતીને સ્વચ્છ કરવા કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં ગંદકી ઠેરની ઠેર જોવા મળી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। નદીમાં ગટરનું પાણી છોડવાના 9 અલગ અલગ નાળા બંધ નથી કર્યાનો પણ આક્ષેપ કરાયો। એસટી વિભાગે લગ્ન પ્રસંગ માટે તૈયાર કરી એસટી બસ, રસ્તા અને ઓછા ભાવમાં દુલ્હનની જેમ તૈયાર કરેલી બસ તેમને મળશે અને 12 બસોને આજે સીએમ રૂપાણીએ લીલી ઝંડી આપી। તમામ ડેપોને આ વોલ્વો બસ ફાળવવામાં આવશે। એસટી નિગમે જાન માટે 12 બસ દુલ્હનની જેમ તૈયાર કરી 34 સીટિંગ સક્ષમતાની બસનું 20 કિલોમીટર સુધીના એક તરફી ટ્રીપનું ભાડું છે અને 700 રૂપિયા રહેશે, જ્યારે કે 40 કિલોમીટર સુધીની ટ્રીપનું ભાડું 1200। આવતીકાલથી રાજકોટ સહિત રાજ્યભરના 1,00,000થી પણ વધુ મધ્યાહન ભોજનના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। પગાર વધારા સહિતની મુખ્ય 3 માંગો સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। રાજ્યભરના મધ્યાહન ભોજનના કર્મચારીઓ 1 મહિના પહેલા સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું, તેમની માંગણીઓ પૂરી ન કરવામાં આવી અને હવે અલ્ટિમેટમ પૂરું થઈ રહ્યું છે, ત્યારે આવતીકાલથી કર્મચારીઓ હડતાલનો માર્ગ પકડશે। બચતકારો માટે સારા સમાચાર, સરકારે વ્યાજના દરમાં કર્યો છે વધારો। પીપીએફ પર વ્યાજનો દર 7.6% વધારી 8%, એનએસસી પર વ્યાજનો દર 7.6% વધારી 8%, સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર 8.1% વધારી 8.5%, કિસાન વિકાસ પત્રનો વ્યાજદર 7.3% વધારી અને 7.7% કરાયો છે। 1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને તેનો લાભ મળશે। માં જુદા જુદા ગામોમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર થવાની શંકા જતા સાંસદ મોહન કુંડારીયાએ તપાસની માંગ કરી છે। રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને પત્ર લખી અને તપાસની માંગ કરાઈ। સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું છે કે મોરબીના જુદા જુદા તાલુકાના ગામોમાં તળાવો ઊંડા ઉતારવા અને ચેકડેમો રિપેરિંગ માટે 20 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કામો થયા નથી અને બિલ બની ગયા છે। આ સ્થિતિ અંગે જવાબ માંગતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેથી રાજ્યના મુખ્યમંત્રીએ સાંસદને તાકીદે તપાસ હાથ ધરાશે તેવું આશ્વાસન આપ્યું। અમદાવાદના રાજપથ ક્લબમાં સ્વિમિંગના કોચ દ્વારા કિશોરીને માર મારવાના મામલે 21 સપ્ટેમ્બરે રાજપથ ક્લબની કોર કમિટીની બેઠક મળશે અને રાજપથ ક્લબ દ્વારા ક્લબની અંદર આ અંગે નોટિસ લગાવવામાં આવી છે। 21 તારીખે આ બેઠકમાં કોચ પણ હાજર રહેશે। જેટ એરવેઝની ફ્લાઇટમાં મુસાફરો અચાનક જ બીમાર થતા મામલો ગંભીર બન્યો। ફ્લાઇટમાં સવાર 166 મુસાફરોમાંથી 30 મુસાફરોની તબિયત લથડી હતી। મુસાફરોના નાક, કાન અને આંખમાંથી લોહી નીકળવા લાગ્યું હતું। ફ્લાઇટમાં પ્રેશર મેન્ટેનની જે સ્વીચ હોય છે તે ચાલુ ન કરાતા આ ઘટના બની। ઘટનાને લઈ જેટ એરવેઝની ફ્લાઇટમાં કર્મચારી સામે તપાસનો આદેશ અપાયો છે। મુંબઈ જયપુર ફ્લાઇટ વિવાદ પર જેટ એરવેઝે માફી પણ માંગી છે। તપાસ પૂરી થવા સુધી કર્મચારીઓને ફરજ પરથી હટાવી દેવાયા છે। ઘટનામાં કર્મચારીઓની લાપરવાહી સામે આવી છે। જેટ એરવેઝની ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। ભરૂચના બિસ્માર જંબુસર બાયપાસ રોડ તરફ તંત્રના ઉપેક્ષિત વલણ સામે આજે સ્થાનિકો બંધ પાળશે। સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। બિસ્માર જંબુસર બાયપાસ રોડ પર ચક્કાજામ કરવા સ્થાનિકો પહોંચતા પોલીસ પણ ત્યાં પહોંચી। બનાસકાંઠામાં સાધુ પર રીંછ કર્યો હુમલો। અમીરગઢના કેદારનાથ મંદિર પાસે રીંછ કર્યો હુમલો। વેરા ગામથી કેદારનાથ જતા રસ્તામાં રીંછે હુમલો કરતા સાધુને લોકોએ બચાવ્યા હતા। હુમલા બાદ રીંછ જંગલમાં નાસી છૂટ્યો હતો। સાધુને સારવાર અર્થે સિવિલ ખસેડાયો।
સંતરામપુરમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની સાધારણ સભામાં હોબાળો મચ્યો. પ્રમુખ ભાર્ગવ પટેલે શિક્ષક અરવિંદને લાફો માર્યો. શિક્ષકને લાફો મારતો વીડિયો પણ વાયરલ થયો અને જેના કારણે અહીંયા હોબાળો મચી ગયો હતો. શિક્ષકની આડોડાઈને લઈ અને લાફો મારવામાં આવ્યો. શિક્ષકે અગાઉ સોસાયટીમાં ઉચાપત કરી હોવા છતાં વર્ણી કરાતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ. પ્રથમ દિવસે 3 લાખ ભક્તોએ દર્શન કર્યા. અનેક યાત્રાળુઓમાં પગપાળા અંબાજી જવાનો મહિમા છે. યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાનું કોળાપુર ઉમટી ગયું છે તો રથ સાથે ધજાઓ સાથે પદયાત્રીઓ પણ અંબાજી પહોંચ્યા. જય અંબેના નાદથી અહીંયા અંબાજી આખું ગુંજી ઉઠ્યું છે. સાબરકાંઠા જિલ્લાના રસ્તા અત્યારે મા અંબાના ભક્તોથી ગુંજી ઉઠ્યા છે ત્યારે ભક્તોની સેવા કરવા માટે પણ અનેક સેવાર્થી જોડાયા છે. ઠેર ઠેર વિવિધ વિસામાં પદયાત્રીઓ માટે કરાયા છે. આ સાથે જ 25 પરિવારના ગ્રુપ દ્વારા પણ અહીંયા સેવા અપાઈ રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો. ભાદરવી પૂનમનો મેળો 25 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલશે અને આ 7 દિવસમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. દર્શનના સમયમાં વધારો કરાયો છે. જે આરતી સવારે 7 કલાકે થતી હતી તેના બદલે મેળાના 7 દિવસ આરતી 6:15 શરૂ થશે અને 6:45 સુધી થશે. યાત્રાધામ અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને કોઈપણ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ વિભાગ સજ્જ છે. બનાસકાંઠા તંત્ર સાથે મળી અને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 10 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરાઈ છે. શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પદયાત્રા કરી અને અંબાજી પહોંચે છે. દરમિયાન રસ્તામાં અનેક નાની મોટી ઘટનાઓ સર્જાતી હોય છે. ગત વર્ષની વાત કરીએ તો મેળામાં 600 ઉપરાંત દર્દીઓએ 108 ઇમરજન્સી સેવાનો લાભ લીધો હતો. ભાદરવી પૂનમ નજીક આવતા જ માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. ઠેકઠેકાણે વિસામો અને સેવાનો ધોધ વધી રહ્યો છે ત્યારે આ સેવા કાર્યમાં સાબરકાંઠા પોલીસ પણ જોડાઈ છે. ગીર સોમનાથમાં વરસાદે બોલાવી છે જમાવટ. ગીર ગઢડામાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ. ભારે પવન સાથે ખાબકેલા વરસાદે લોકોને રાહત આપી. બોટાદ અને ગઢડામાં લાંબા વિરામ બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગઢડામાં ઝરભર વરસાદ વરસ્યો છે જ્યારે કે બોટાદમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું. ગઢડામાં વરસાદ શરૂ થતાં જ વીજળી ગુલ થઈ ગઈ તો વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.